नमस्कार, भविष्य दर्शन कार्यक्रम साथ हूँ मनीषा। राशि भविष्य दिन विशेष पंचांग अंगे की माहिती आपवा माटे आपणी साथे जोडाई गया छे ज्योतिष आचार्य मुकुंदभाई पांड्या। मुकुंदभाई, आपनुं स्वागत छे। सुप्रभात, धन्यवाद। दर्शन कार्यक्रममां सौथी पहला आजनुं पंचांग जणावशो। यस्य स्मरण मात्रेण जन्म संसार बंधनात् विमुच्यते नमस्तस्मै विष्णवे प्रभ विष्णवे। सर्वदर्शक मित्रों ने मारा ने पूरी भविष्य दर्शन की टीम तरफ थी सुप्रभातम, साथे जय गणेश। दर्शक मित्रों, दरेक ग्रहों पोतानी अलग अलग चाल मुजब चालता हुए छे। दरेक ग्रह नी चाल अलग अलग लाभ ने नुकसान आपती हुए छे। आज आपणे वात करीशुं ग्रहों ना सेनापति एवा मंगल ग्रह विषे। मंगल ग्रह पोतानी राशि ने छोड़ी अने सुखनी राशि एवी एटले के शुक्रनी राशि एटले के वृषभ राशि नी अंदर एनो गईकाले बपोरे 3:05 प्रवेश थई चुक्यो छे। तो आ मंगल ग्रह वृषभ राशि नी अंदर दरेक राशि उपर कई रीते असर करशे, तमने कई रीते लाभ अने कई रीते नुकसान आपी शके छे। तमारा घरनो अग्नि खूणो दूषित छे तो तेना लीधे तमारे फाइनेंशियल प्रॉब्लम्स, पेट संबंधी तकलीफो, आ बधी वस्तु सर्जाई रही छे। तो आ बधी वस्तुओने दूर करवा माटे शुं उपायो करवा, एटले के अग्नि खूणानी वास्तु टिप्स विशे पण आजे आपणे चर्चा करीशुं अने मंगल ग्रहनी 12 राशि उपर विशे पण आपणे चर्चा करीशुं। पण पहेला लईए आजनुं पंचांग। दर्शक मित्रो, आजे तारीख 23 માર્ચ 2019 નો દિવસ બની રહ્યો છે। ફાલ્ગુન માસ, કૃષ્ણ પક્ષ અને એની તૃતીયા કેતા આજે ત્રીજની તિથિ બની રહી છે। આજના દિવસની અંદર જોવા જઈએ તો ચિત્રા નામનું નક્ષત્ર, વ્યાઘાત નામનો યોગ અને વણિજ નામનું કરણ ચાલી રહ્યું છે અને 12 રાશિઓનું ભવિષ્ય કથન જેના આધાર ઉપર કરવામાં આવશે ઉચ્ચંદ્રમાનું ભ્રમણ આજના દિવસની અંદર તુલા રાશિની અંદર રહેશે। એટલે આજે જે કોઈ પણ બાળકોનો જન્મ થશે તેમની રાશિ તુલા રહેશે, જેના અક્ષર ર અને ત રહેશે। તો આજે જન્મનાર બાળકોનું ભવિષ્ય સુંદર, સુખમય, આનંદમય રહે તેવી શુભકામના સાથે જય ગણેશ। મુકુંદભાઈ, આ સાથે આજના દિન વિશેષ વિશે માહિતી આપશો દર્શક મિત્રો? દર્શક મિત્રો, દિન વિશેષ ની અંદર રોજબરોજ જાણવા જેવી વસ્તુઓ વિશે આપણે વાત કરતા હોઈએ છીએ અને આજે આપણે વાત કરવાના છીએ શુક્ર ગ્રહ, મંગળ ગ્રહનું રાશિ પરિવર્તન જે શુક્રની રાશિની અંદર થયું। 22 માર્ચ 2019 ના રોજ એટલે કે શુક્રવારના રોજ બપોરે 3:14 મંગળ મહારાજ પોતે મેષ રાશિની અંદરથી નીકળી અને વૃષભ રાશિની અંદર પ્રવેશ થયો, જે 7 મે 2019 સુધી રહેશે। એટલે કે 45 દિવસ સુધી આ મંગળ ગ્રહનું રાશિ પરિવર્તન વૃષભ રાશિની અંદર રહેશે। જ્યારે મંગળ ગ્રહનું વૃષભ રાશિની અંદર રાશિ પરિવર્તન થયું ત્યારે મંગળ ગ્રહનું આ રાશિ પરિવર્તન શનિ અને મંગળ આ બંનેનો ષડાષ્ટક બનાવે છે અને ષડાષ્ટક બનતો હોવાના લીધે દેશ અને દુનિયાની અંદર ક્યાંક ને ક્યાંક વિસ્ફોટક જેવી સ્થિતિનું સર્જન કરાવડાવે, ક્યાંક ક્યાંક જનાક્રોશ પણ આપણને જોવા મળશે અને આ જ સમયગાળા દરમિયાન ચૂંટણીનું પ્રમાણ પણ છે। એટલા માટે ક્યાંક ને ક્યાંક જોવા જઈએ તો આ મંગળ ગ્રહનું રાશિ પરિવર્તન થોડી ઘણી અગ્નિને લગતી સમસ્યાઓ ક્રિએટ કરી શકે, ક્યાંક ને ક્યાંક આજુબાજુના પડોશી દેશો સાથે ઝઘડાઓનું પ્રમાણ પણ ક્રિએટ કરાવી શકે। પરંતુ આ મંગળ ગ્રહનું રાશિ પરિવર્તન તમારી રાશિ ઉપર શું અસર કરે છે, કારણ કે મંગળ છે એ સેનાપતિ છે, મંગળ છે એ એનર્જીનો કારક ગ્રહ છે। કોઈ પણ વ્યક્તિનો કોન્ફિડન્સ લેવલ જ્યારે ઘટી જતું હોય તો સમજી લેવાનું કે એ વ્યક્તિનો મંગળ ગ્રહ ક્યાંક નીચસ્થ બિરાજમાન છે અથવા તો પોતે દૂષિત થઈ રહ્યો છે, એના લીધેનું કોન્ફિડન્સ લેવલ ઘટતું હોય છે। તો મંગળ ગ્રહ છે તમારો કોન્ફિડન્સનો કારક છે અને એ પોતે સુખની રાશિ જેને આપણે શુક્ર છે અને શૃંગારનો કારક કીધેલો છે, દાંપત્ય જીવનનો કારક કીધેલો છે, પૈસાનો કારક કીધેલો છે અને પતિ પત્નીની અંદર પ્રેમનો પણ કારક કીધેલો છે, એ શુક્ર ગ્રહની રાશિની અંદર મંગળનું રાશિ પરિભ્રમણ થતું હોવાના લીધે ક્યાંક ને ક્યાંક દરેક રાશિ ઉપર અલગ અલગ અસર કરશે। હા, શૃંગારની અંદર દરેક લોકોને આ 45 દિવસ સુધી વધારે પડતો ઇન્ટરેસ્ટ જાગશે, ક્યાંક ને ક્યાંક લોકોના મન ભટકાવની સ્થિતિ પણ સર્જાય નહીં, એ વસ્તુ પણ કેળવવી અત્યંત જરૂરી રહે। તો વાત કરીશું આપણે મેષથી લઈ અને મીન રાશિ સુધીના જાતકોને આ મંગળ ગ્રહની શું અસર થશે અને સાથે સાથે આપણે વાત કરીશું કે અગ્નિ ખૂણાનો તમારે દોષ બની રહ્યો છે, ફાઇનાન્શિયલ સિચ્યુએશન તમારી બગડી રહી છે, આર્થિક સમસ્યાઓ તમારે કેળવાઈ રહી છે, તો આ દરેક જાતની સમસ્યાને દૂર કરવા માટે તમારા ઘરનો અગ્નિ ખૂણો કઈ રીતે મેન્ટેન રાખવો અને કઈ રીતે એ દોષને તમારે દૂર કરવો, જય ગણેશ। મુકુંદભાઈ, આપણે ચર્ચા કરીશું આજનો શુભાંગ કયો છે, શુભ રંગ કયો છે અને આજનો મંત્ર શ્રેષ્ઠ કયો છે। મનીષાબેન, બહુ સુંદર મજાનો આપે પ્રશ્ન પૂછ્યો, કારણ કે દરેક વ્યક્તિ એવું વિચારતો હોય છે કે આજે કયા અંક દ્વારા પોતે લાભ મેળવી શકે, કયો અંક એના જીવનની અંદર ઉન્નતિ આપી શકે અને કયા અંક દ્વારા આજના દિવસની અંદર એનું ભાગ્ય બળવાન બની શકે, તો આજનો શુભાંક કયો છે
કે જે અંકથી પોતે પોતાના જીવનની સમસ્યાને દૂર કરી શકે. તો આજનો શુભાંક છે 5. 5 અંક દ્વારા આજે તમે દરેક પ્રકારના લાભ મેળવી શકશો. કયા કલરનો યુઝ આજે વધારે કરવો જોઈએ કે જે કલરનો યુઝ કરવાથી તમારા જીવનની સમસ્યાઓ દૂર થાય અને તમને સારો લાભ મળે. શનિવાર બની રહ્યો છે એટલે વાદળી કલરનો ઉપયોગ કરવાથી તમને સારામાં સારો લાભ મળતો જણાશે. વાત આપણે કરી શુભ અંકની, શુભ રંગની, અને આજના દિવસનો સમય કે જે સમયની અંદર તમે સારો લાભ મેળવી શકો અને જે સમયની અંદર કરેલા તમારા દરેક કાર્ય શ્રેષ્ઠ ગણતા જણાય. તો આજનો શુભ સમય છે સવારે 7:30 થી 9 વાગ્યા સુધીનો સમય ઉત્તમ સમય રહેશે. આ સમયગાળા દરમિયાન પહેલા તો અમારું ભવિષ્ય દર્શન કાર્યક્રમ જોવાનો ને એ પછી તમે તમારા દરેક કાર્ય સિદ્ધ કરવા માટે પ્રયત્ન કરશો તો અવશ્ય સફળતા મેળવી શકશો. આજે રાહુકાલનો સમય 9:27 થી 10:57 સુધીનો છે એટલે કે આ સમયગાળા દરમિયાન તમારે બહાર જવાની અંદર એટલે કે બહાર તમારે ફરવા માટે જવું હોય, કામકાજ માટે જવું હોય તો ઓમ નમો ભગવતે વાસુદેવાય મંત્રનો જપ કરીને જવું જોઈએ. અને આજના દિવસની અંદર તમારે પૂર્વ દિશા તરફ ક્યાંક ને ક્યાંક જોવા જઈએ તો તમે યાત્રા કરતા હોય તો આ સમયગાળા દરમિયાન યાત્રા કરવાનું ટાળવું જોઈએ. જય ગણેશ. મુકુંદભાઈ, ખાસ કરી આપણે દરરોજ રાશિ ભવિષ્યની ચર્ચા કરતા હોય છે, દર્શક મિત્રોને જણાવતા હોય છે, વાત કરીશું મેષ, વૃષભ અને મિથુન રાશિના જાતકોનો આજનો દિવસ કેવો રહેશે. દર્શક મિત્રો, વાત કરી રહ્યા છીએ આકાશ મંડળની અંદર ભ્રમણ કરતા ગોચરના ગ્રહો મેષ, વૃષભ અને મિથુન રાશિ ઉપર શું અસર કરશે અને સાથે સાથે મંગળનું રાશિ પરિવર્તન આ ત્રણ રાશિ ઉપર શું અસર કરશે. તો પ્રથમ વાત કરીએ આપણે મેષ રાશિની. મેષ રાશિ કે જેના અક્ષર છે અલઈ, જેનો સ્વામી બને છે મંગળ, આ મેષ રાશિના જાતકોને આ મંગળનું રાશિ પરિવર્તન સંતાન માટે મંગલકારી રહેતું જણાશે. ક્યાંક ને ક્યાંક તમારા કાર્યની અંદર તમારે અસફળતા હોય, અસફળતાઓ દૂર થશે, બલની હાનિ થવાના ચાન્સીસ બની શકે. આજના દિવસની વાત કરીએ તો આજના દિવસમાં વિવાદિત કાર્યોથી તમારે દૂર રહેવું જરૂરી છે. તમારા સ્વાસ્થ્ય અંગે તમારે તકેદારી રાખવાથી તમને લાભ મળી શકે છે. ઉશ્કેરાટના કારણે તમારી વાણીમાં દોષ ઉત્પન્ન થઈ શકે માટે વાણીને કાબૂમાં રાખવી અત્યંત જરૂરી છે. અને હવે વાત કરીશું વૃષભ રાશિની. વૃષભ રાશિ કે જેના અક્ષર છે બ અને ઉ, જેનો સ્વામી બને છે શુક્ર, આવા વૃષભ રાશિના જાતકોને મંગળનું રાશિ પરિવર્તન લાભની તકો વધારી દે છે. તમારી જ રાશિની અંદર શુક્ર મંગળ મહારાજનું રાશિ પરિવર્તન આવતું હોવાના લીધે આર્થિક સમસ્યાઓ તમારી દૂર થતી જણાશે. જમીનને લગતા કામકાજની અંદર તમને સફળતાઓ મળી શકે. આજના દિવસની વાત કરીએ તો માનસિક ચિંતાઓનો અનુભવ થતો જણાશે. પતિ અને પત્ની આ બંનેના વિચારોની અંદર ક્યાંક ને ક્યાંક અસમાનતા રહેવાના સંપૂર્ણ ચાન્સીસ બની રહ્યા છે. કામકાજની અંદર તમને આજે ઓછો સહયોગ મળતા ક્યાંક ને ક્યાંક મનમાં દ્વિધાઓ ઉત્પન્ન થતી જણાશે. ભગવદ ભજન તમારા માટે ઉત્તમ રહેતું જણાશે. ને હવે વાત કરીશું આપણે મિથુન રાશિની. મિથુન રાશિ કે જેના અક્ષર છે ક અને ગ, જેનો સ્વામી બને છે બુધ, આવા મિથુન રાશિના જાતકોને મંગળનું રાશિ પરિવર્તન જે પોતાના 12મા સ્થાનની અંદર ચાલી રહ્યું છે એ ક્યાંક ને ક્યાંક સારી ઓફર તમને આપી શકે છે. આ સમયની અંદર માનહાનિના યોગો બની શકે છે માટે તમારા ચરિત્ર હનન ન થાય એ અંગે તમારે તકેદારી રાખવી અત્યંત જરૂરી રહેશે. મિથુન રાશિવાળા જાતકોને કામનો ભાર હળવો બનતો જણાશે. આજના દિવસની અંદર સહકર્મચારી વર્ગનો તમને સહયોગ પ્રાપ્ત થતો જણાય અને ક્યાંક ને ક્યાંક તમારા સંતાનોના પ્રશ્નને તમે હળવાશથી લેશો તો હળવાશનો અનુભવ કરી શકશો અને સારો એવો લાભ પણ પ્રાપ્ત કરી શકશો. જય ગણેશ. મુકુંદભાઈ, આપણે કોલર જોડાઈ ગયા છે, રાજેશભાઈ અમદાવાદ થી જોડાયા છે, તેમનો સવાલ લઈશું. રાજેશભાઈ, આપનો સવાલ જણાવશો. હા, એટલે મારો પ્રશ્ન એ છે કે આજે બધા વીટી પહેરે છે કાચબાની, એ બગસરાની વીટી પહેરાય ખોટી કે પછી ચાંદીમાં પહેરાય અને એ કઈ આંગળીમાં પહેરાય અને એની કોઈ વિધિ કરવાની હોય છે કે એમ કે ખોટી વીટી પહેરાય કે ચાંદીમાં પહેરાય એ પ્રશ્ન છે. બહુ સુંદર મજાનો જનહિતને અનુલક્ષીને આપે પ્રશ્ન કર્યો છે. કારણ કે અત્યારના સમયની અંદર ઘણા બધા લોકો કાચબાની વીટી પહેરતા હોય છે, ઘણા બધા લોકો અકીકના પથ્થરની વીટી પહેરતા હોય છે, તો ઘણા બધા લોકો આર્થિક વૃદ્ધિ માટે આ બધી વીટી ધારણ કરતા હોય છે. તો દર્શક મિત્રો, કાચબાની વીટી પહેરવી આમ તો શુભ ગણવામાં આવે છે. કાચબાની વીટી તમારા રિંગ ફિંગર ની અંદર એટલે કે અનામિકા આંગળીની અંદર તમે જો ધારણ કરો તો તમને સારો લાભ મળી શકે. આ આંગળીની અંદર ધારણ કરવાથી એની કોઈ વિધિ નથી હોતી, બસ તમે આ વીટી છે એ ભગવાન વિષ્ણુનું નામ લઈ અને તમે આ વીટીને ધારણ કરો તો અવશ્ય આર્થિક સફળતાનો યોગ બની શકે છે અને આર્થિક સફળતાઓ એના દ્વારા તમને સારી પ્રાપ્ત થતી જણાય. જય ગણેશ. મુકુંદભાઈ, અન્ય એક કોલર આપણી સાથે દીપાલીબેન અમદાવાદ થી જોડાઈ ગયા છે. દીપાલીબેન, આપનો સવાલ જણાવશો. હા સર, મારી જન્મ તારીખ છે 4/11/84, રાત્રે 10:10 અને વેરાવળ. શું પ્રશ્ન હતો દીપાલીબેન?
તમે આજે જે મંગળ મહારાજ ની ચર્ચા કરો છો ને, તો શું મારા માટે મંગળ મહારાજ તકલીફદાયક છે બાળકો અને પરિવાર માટે? જો વાત કરી રહ્યા છીએ તમારા જન્માક્ષર ની, તમારા જન્માક્ષર ની અંદર મિથુન લગ્ન ઉદિત થયેલું છે અને તમારા જન્માક્ષર માં સપ્તમ સ્થાન માં મંગળ અને ગુરુ નું રાશિ પરિવર્તન ચાલી રહ્યું છે. મંગળ જયારે સપ્તમ સ્થાન ની અંદર હોય ત્યારે મંગળ દોષ બનતો હોય છે અને એ મંગળ ગોચર ની અંદર બારમા સ્થાન માં વૃષભ રાશિ ની અંદર રાહુ ની સાથે તમારે અત્યારે આવી ગયો છે. વૃષભ ની અંદર રાહુ આવવાના લીધે આ સમયગાળા દરમિયાન આમ તો કોઈને નાણાં ઉધાર ન આપવા તમારા માટે હિતાવહ છે. પરિવારની દ્રષ્ટિએ જો વાત કરવામાં આવે તો ક્યાંક ને ક્યાંક તમારો ગુસ્સો થોડોક વધતો જણાશે, એટલા માટે આ સમયગાળા દરમિયાન વાણી ઉપર મન ઉપર કાબુ રાખવો જરૂરી રહેશે. આ સમયગાળા દરમિયાન ક્યાંય પણ પરિવારને લગતી તકલીફો ન સર્જાય એ જોવું જરૂરી. કયા ઉપાયો કરવા જોઈએ એ મંગળના ઉપાયો હું કહેવાનો છું, એ ઉપાયો જ્યારે હું કહું ત્યારે આપ ધ્યાનથી સાંભળજો અને એ ઉપાયો આપ કરજો, અવશ્ય આપને લાભ મળતો જણાશે અને આપની પારિવારિક સમસ્યા, આર્થિક સમસ્યા અને મગજને લગતી સમસ્યાઓ દૂર થતી જણાશે. જય ગણેશ. મુકુંદભાઈ, રાશિની વાત કરીએ તો કર્ક, સિંહ અને કન્યા રાશિના જાતકોનો આજનો દિવસ કેવો રહેશે? વાત કરી રહ્યા છીએ દર્શક મિત્રો ચોથી રાશિ જેને આપણે ઓળખીએ છીએ કર્ક રાશિ તરીકે. આવા કર્ક રાશિના જાતકો કે જેના અક્ષર છે ડ ને હ, જેનો સ્વામી બને છે ચંદ્ર, આવા કર્ક રાશિવાળા જાતકોને મંગળનું રાશિ પરિવર્તન ક્યાંક ને ક્યાંક આર્થિક વૃદ્ધિનો દોર વધારી શકે છે. તમારે ભૂમિનો લાભ મળી શકે છે, જમીન મકાનનો લાભ મળી શકે છે, પરંતુ આ સમયગાળા દરમિયાન જે લોકો પ્રેમ સંબંધોની અંદર ફસાયેલા છે આવા લોકોએ ધ્યાન રાખીને રાખવું જરૂરી છે, ક્યાંક તમને નુકસાની થઈ શકે. કર્ક રાશિના જાતકોને કારણ વગરના વાદ વિવાદમાં આજે ન પડવું તમારા માટે હિતાવહ છે. પરિવારના પ્રશ્નોની અંદર તમને સમાધાન મળતું જણાશે અને આજના દિવસની અંદર જમીન મકાનને લગતા કામકાજની અંદર તમને થોડી ઘણી ચિંતાનો અનુભવ થતો જણાશે. ને હવે વાત કરીશું આપણે સિંહ રાશિની. સિંહ રાશિ કે જેના અક્ષર છે મ ને ટ, જેનો સ્વામી બને છે સૂર્ય, આવા સિંહ રાશિવાળા જાતકોને મંગળનું રાશિ પરિવર્તન રોજગારીની અંદર ક્યાંક ને ક્યાંક વિઘ્નો આપી શકે છે. વૃષભ રાશિની અંદર આ ખાસ કરીને મંગળનું રાશિ પરિવર્તન તમારે ક્યાંક ને ક્યાંક ટ્રાફિક નિયમોનું પણ પાલન કરવું, આમ તો બધાએ કરવું જોઈએ પણ તમારે ખાસ કરવું જરૂરી, નહીતર ક્યાંક ને ક્યાંક કાયદાકીય સમસ્યાઓમાં ફસાવવાના ચાન્સીસ બની શકે છે. કાર્યસ્થળની અંદર સહકર્મચારી વર્ગનો તમને સાથ સહકાર મળતો જણાય, પરંતુ આ સમયગાળા દરમિયાન ધ્યાન રાખીને કામ કરવા સિંહ રાશિવાળાએ જરૂરી રહેશે. સિંહ રાશિવાળા જાતકોને આજના દિવસમાં દલાલીવાળા કામકાજની અંદર લાભ મળતો જણાય, પરચુરણ ધંધાની અંદર સારો લાભ મેળવી શકો, ચિંતા અને વ્યથા ક્યાંક ને ક્યાંક તમારી આજના દિવસમાં હળવી બનતી જણાશે. ને હવે વાત કરીશું આપણે કન્યા રાશિની. કન્યા રાશિ કે જેના અક્ષર છે પ ઠ અને હણ, જેનો સ્વામી બને છે બુધ, આવા કન્યા રાશિવાળા જાતકોએ કર્જ લેવાની અંદર ધ્યાન રાખવું જરૂરી રહેશે. આ સમયગાળાની અંદર લીધેલું કર્જ એટલે કે 45 દિવસ સુધીની અંદર જો તમે કર્જ લેશો તો ચૂકવવાની અંદર તકલીફ થવાના સંપૂર્ણ ચાન્સીસ બની રહ્યા છે. તમારા કાર્યોની અંદર અનેક જાતની તકલીફો સર્જાતી જણાય, શારીરિક સમસ્યાનો ભોગ પણ આપ બની શકો છો. પૈતૃક સંપત્તિને લગતા કાર્યની અંદર તમને રાહત મળતી જણાય ને લાભ પણ મળતો જણાય. આજના દિવસની અંદર ઉત્તમ તમે આનંદ મેળવી શકો, આજે સ્વજનોનો સ્નેહીજનોનો સહકાર મળતો જણાય, મિલન મુલાકાત થઈ શકે ને ધન પ્રાપ્તિના આજે અધિક યોગો બની રહ્યા છે, પરંતુ મહેનત કરવી આપે અવશ્ય જરૂરી છે. દર્શક મિત્રો, ઘરનો અગ્નિખૂણો બહુ મહત્વનો ભાગ ભજવતો હોય છે અને આ અગ્નિખૂણાનો દોષ ક્યાંક ને ક્યાંક તમને આર્થિક સમસ્યાઓ ક્રિએટ કરાવી શકે ને આ અગ્નિખૂણાનો દોષ તમારા ઘરની અંદર પેટને લગતી સમસ્યાઓ પણ ક્રિએટ કરાવી શકે. તો તમારા અગ્નિખૂણાના દોષને દૂર કઈ રીતે કરવો, કઈ વસ્તુ અગ્નિખૂણાની અંદર હોવી જોઈએ, કઈ વસ્તુ ન હોવી જોઈએ, આ દરેક વિષયો ઉપર ચર્ચા કરીશું ને સાથે સાથે મંગળનું રાશિ પરિવર્તન અને એના ઉપાયો વિશે પણ આપણે જાણીશું. જય ગણેશ. જે બિલકુલ મુકુંદભાઈ, ચર્ચામાં જોડાયેલા રહેશું, અન્ય દર્શક મિત્રોના સવાલના જવાબ આપીશું, આ સાથે અન્ય રાશિના જાતકોનો આજનો દિવસ કેવો રહેશે તે પણ જોઈશું. ભવિષ્ય દર્શન કાર્યક્રમમાં રોકાય એક બ્રેક માટે.